નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજના બજાર ભાવ સાથે હું છું કિશન પિંડારિયા. આજે તારીખ 31/1/2022 અને વાર સોમવાર. આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ આવી ગયા છે, તો એ બજાર ભાવ જોઈ લઈએ. અને જે નવા વિઝિટર હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય એ સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો. અને બીજી વસ્તુ કે ગઈકાલે આપણે એક વ્લોગ મૂકેલો છે અને આપણા ચેનલ ઉપર પહેલી વખત વ્લોગ મૂકેલો છે. એ વ્લોગ છે મિત્રો બરડા ડુંગરની સફર છે, અને બરડા ડુંગરની અંદર જે આશાપુરા માતાનું મંદિર તેમજ નવલખો મંદિર આવેલું છે એ બધાની આપણે વિઝિટ કરેલી છે અને ખૂબ જ સારી રીતે દર્શાવેલું છે. તો ખાસ કરી અને તમામ મિત્રો જેટલા વિડીયો જોઈ છે અને જેટલા આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે, એક વખત એ વ્લોગ જોજો અને થોડોક સપોર્ટ આપજો, કારણ કે આપણા ચેનલ ઉપર પહેલી જ વખત વ્લોગ મૂકેલો છે એટલે તમારો બધેનો સપોર્ટ પૂરેપૂરો આપજો. તો ચાલો મિત્રો હવે બજાર ભાવમાં આગળ વધીએ અને જોઈ લઈએ કે આજે શું બજાર રહેલી છે. રાજકોટમાં એરંડો આજે 1155 રૂપિયાથી લઈ અને 1267 રૂપિયા, ઘઉં 402 થી 430, મેથી 950 થી 1270, અજમો આજે 1250 થી 2260, અડદ 720 થી 1350, રાયડો 1000 થી 1324, ચણા 842 થી 950, મગ 900 રૂપિયાથી 1444 રૂપિયા, વટાણા આજે 300 થી 450. રાજકોટમાં તુવેર આજે 1085 રૂપિયાથી 1280 રૂપિયા. એ જ રીતે મિત્રો ડુંગળીની આજે વાત કરીએ તો 81 રૂપિયાથી લઈ અને 405 રૂપિયા, લસણ 178 થી 420 રૂપિયા. અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે નવા લસણનું પણ મુહૂર્ત થયેલું છે અને 1100 રૂપિયા મિત્રો આજે બોણીનો ભાવ બોલાયેલો હતો અને 15 બોરીની આવક થઈ હતી. તો લસણ માટે આ વર્ષે એક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી શરૂઆત થઈ ગઈ છે અને 1100 રૂપિયા ભાવ બોલાયેલો હતો. આગળ વાત કરીએ રાજકોટમાં સોયાબીન આજે 1180 રૂપિયાથી 1275 રૂપિયા, ધાણા 1640 થી 1830, તલ 1825 થી 2165, કાળા તલ 1831 થી 2511, મગફળી ઝીણી 900 થી 1124. જાડી મગફળીની વાત કરીએ તો 915 થી 1134, કપાસ આજે 1600 થી 2047. રાજકોટમાં જીરું આજે 2010 રૂપિયાથી લઈ અને 3643 રૂપિયા. તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ. વિડીયો પસંદ આવે તો એક લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં, અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું એ સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી નાખજો. અને આપણે જે વ્લોગ મૂકેલો છે એમાં તમામ મિત્રો બને એટલો સપોર્ટ આપજો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.